નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. સામાજિક વિજ્ઞાનની અંદર મેં કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો કે સામાજિક વિજ્ઞાનમાં 90+ માર્ક્સ કઈ રીતે લાવવાના. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી કમેન્ટ્સ આવી. એની અંદરની 5 જે સવાલો હતા જે સૌથી વધુ વખત પૂછવામાં આવેલા હતા એનો જવાબ આપવો મને જરૂરી લાગ્યો. એની માટે આ વિડીયો મેં સ્પેશિયલી બનાવ્યો છે. તમારા મનમાં કદાચ કોઈ મૂંઝવણ હોય સામાજિક વિજ્ઞાનના પેપરને લઈને, તો એ મૂંઝવણ આ વિડીયો જોયા પછી દૂર થઈ જશે. તો આ વિડીયોને અંત સુધી જોયા કરો. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે તમને એક નાનકડી વાત કરવાની હતી કે કાલે જે આપણે જે વિજ્ઞાનનું પેપર સોલ્યુશન મૂકેલું હતું એની અંદર એક ક્વેશ્ચન હતો જે સિફિલિસ રોગવાળો જે હતો એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ટેક્સ્ટબુકમાં બી અલગ આન્સર આપેલો છે, ગાઈડમાં બી અલગ આપેલો છે, અને જે પેપર આપેલું છે બોર્ડનું પેપર એની અંદર બી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પોની જગ્યાએ યચ આપેલો છે બધાની અંદર. બોર્ડ એને કદાચ વેલિડ ના ગણે અને બધાને એક માર્ક આપી દેશે. તો એની ચિંતા તમે ના કરતા, એનો કંઈક સોલ્યુશન એ લોકો નીકાળી દેશે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મારી પાસે અહીંયા ટોપ 5 ક્વેશ્ચન્સ છે એ વિડીયોમાંથી લીધેલા. તો એક પછી એકના જવાબ મેં આપતો જઈશ, તમે બી એને જોતા જજો. પહેલું છે સામાજિક વિજ્ઞાનના એમસીક્યુ શામાંથી તૈયાર કરવાના. તો આ સૌથી મોટો એક પ્રશ્ન છે. તો સામાજિક વિજ્ઞાનના એમસીક્યુ તૈયાર કરવા માટે તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. કેમ ટેક્સ્ટબુકનો? કેમ કે ટેક્સ્ટબુક આધારિત એમસીક્યુ 15-17 હશે કે જે બેઠા ટેક્સ્ટબુકમાંથી પૂછાયેલા હશે, અને 15 એમસીક્યુ એવા હશે કે જે ચોપડીની અંદરથી ખૂણા ખાજરામાંથી કાઢેલા હશે. બરાબર છે, ચોપડી નવી છે તમારી એટલે કોઈ બી જગ્યાએથી એમસીક્યુ આવી શકે છે. એવું જરૂરી નથી કે બેઠા નવનીતના જ આવે, કાં તો કોઈ બીજી જગ્યાએથી આવે. પણ હું તમને સલાહ આપીશ કે તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. ટેક્સ્ટબુક પત્યા પછી તમે ગાલા એસાઇનમેન્ટના 5 પ્રશ્નપત્ર છે એ તમે તૈયાર કરો, અને હાર્દિક એસાઇનમેન્ટ તમારી પાસે હોય તો એના એમસીક્યુ તૈયાર કરશો. આટલું ઇનફ છે. આટલું તમે જો તૈયાર કરીને જશો તો એમસીક્યુમાં તમારા 50-50 માર્ક આરામથી આવી જશે. બીજો ક્વેશ્ચન છે, તમારું આઈએમપી પૂછાય છે તો એ સામાજિક વિજ્ઞાનમાં એકલું જ કરીને જઈએ તો ચાલશે? ના, મેં ક્યારેય કોઈને એવું કહેતો નથી કે મારા એકલા આઈએમપી કરીને જાઓ. કેમ કે તમારું કેરિયર છે, કાલ ઉઠીને કદાચ પૂછાયું ના તો તમારા જીવનનું આ એક જે 10મું ધોરણ છે એનું એક પેપર બગડી જશે. તો હું ક્યારેય કોઈને કહેતો નથી કે તમે એકલા આઈએમપી કરીને જાઓ. પણ હા, તમે જે તૈયારી કરો છો એ તૈયારીની અંદર આઈએમપી પર વધારે ભાર આપો. એટલે કે પેલા પ્રશ્ન તમે 3-3 વાર વાંચતા હોય તો આ પ્રશ્નને 5 વાર વાંચો. તો તમારા આઈએમપી પરફેક્ટલી પ્રિપેર કરેલા હશે, બીજું બી તમે વાંચેલું હશે, અને આઈએમપીમાંથી જ પેપર આવશે. જેવી રીતે ગુજરાતી અને વિજ્ઞાનનું થયું તો તમને સામાજિક વિજ્ઞાનમાં બી બેસ્ટમાં બેસ્ટ તમારું પેપર જશે. પણ કદાચ આઈએમપીમાંથી ના પૂછે, તમારી પાસે એક પ્લાન બી રેડી હોવો જોઈએ કે તમે પેપરને સારી રીતે ન્યાય આપી અને લખી શકો. તો એકલા આઈએમપી નહીં કરીને જવાના, પણ આઈએમપી કર્યા વગર બી નહીં જવાના. બરાબર છે, કેમ એ તો તમને ખબર છે. ત્રીજું છે, નકશા પૂર્તિ માટે કોઈ ટિપ્સ. તો નકશા પૂર્તિની અંદર શું પૂછાય છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય, ઉદ્યોગનું કેન્દ્ર પૂછાય, કોઈ પાક પકવતો કોઈ પ્રદેશ પૂછાય, જમીનનો પ્રકાર પૂછાય, રેલવે છે, રસ્તા છે, જળમાર્ગ છે, આવું બધું નકશાની અંદર પૂછાતું હોય છે. તો તમે એક એકના 10-10 મુદ્દાઓ લઈ અને તમે નકશાને જો જોઈ લેશો, 14મા પાઠનું મોટા ભાગનું પૂછાય છે, તો એને તમે જોઈને જશો તો હું માનું છું ત્યાં સુધી તમારા માર્ક કપાય નહીં. અને કદાચ તમને કોઈક એવું પૂછાય કે ના આવડે તો બી એને કસે ને કસે તો બતાવી દેવાનું, કદાચ સાચું પડી જાય તમને માર્ક્સ એના મળી જશે. પણ એક્ઝેક્ટ એક્યુરેસીથી બતાવવું એવું કંઈ જરૂરી નથી હોતું, તમે આસપાસ બી બતાવો તો પણ ચાલે. ચોથું છે, સર સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 લાવવા શું કરવું? તો સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 લાવવા તમારે એક બેનિફિટ છે કે તમે પેપર આપીને આવશો એના પછી બીજા દિવસે ત્રીજા દિવસે તમારે કોઈ પેપર છે નહીં. તો તમે સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એની આગલી રાતનો એટલે કે આજની રાતનો તમે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કરશો તો તમારા 100માંથી 100 માર્ક શું તમારા અઘરામાં અઘરું પેપર નીકળશે, તો બી તમારા 90+ તો ક્યાંય જાય નહીં. તમે જો પૂરેપૂરી મહેનત કરશો, શ્રદ્ધાપૂર્વક કામ કરશો, તો તમને એનું પરિણામ સારું મળશે. તમે ડાયરેક્ટલી એવું વિચારો કે મારા 100માંથી 100 આવે, તમે એકલા એમપી તૈયાર કરીને જાઓ તમે એવું વિચારો કે મારા 100માંથી 100 આવે, એવું ક્યારેય નહીં બને. પણ તમે સખત મહેનત કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારા માર્ક સારામાં સારા આવશે. પાંચમું છે, ગુજરાતી વિજ્ઞાનના પેપર સહેલા આવ્યા તો શું સામાજિક વિજ્ઞાનનું અઘરું આવશે? તો ગુજરાતી અને વિજ્ઞાનનું તો સહેલું આવ્યું, સાચી વાત છે, એ પેપર ઘણા સરળ હતા. પણ સામાજિક વિજ્ઞાનનું સહેલું આવશે આ એક સૌથી મોટો ક્વેશ્ચન છે. તો હું માનું છું ત્યાં સુધી પાર્ટ બી તો સહેલું જ આવશે, પાર્ટ બીની અંદર ક્યારેય ટ્વિસ્ટ થતું નથી. તો એ તો તમે સરળતાથી લખી લેશો,
પણ સામાજિક વિજ્ઞાનની ચોપડી આ પ્રથમ વખત છે, એમાંથી કેવું પેપર નીકળે છે એ બધા શિક્ષકોને અને બધા વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન છે. તો એમસીક્યુ એ લોકો કઈ રીતે કાઢે છે? નવનીત પ્રમાણે ના કાઢે છે, ટેક્સ્ટબુક પ્રમાણે ના કાઢે છે, કાં તો કોઈ ખૂણા ખાચરામાંથી કાઢે છે? એ સૌથી મોટો પ્રશ્ન છે. તો હું માનું છું ત્યાં સુધી 15-12 ક્વેશ્ચન એવા હશે એમસીક્યુ ની અંદર કે જે ટ્વિસ્ટ કરેલા હશે, ખૂણા ખાચરામાંથી કાઢેલા હશે. તો તમે ટેક્સ્ટબુક નો ઉપયોગ કરીને એમસીક્યુ તૈયાર કરેલા હશે તો તમારા માર્ક્સ ક્યારેય નહીં કપાય, તમને પેપર સરળ જ લાગવાનું છે. પણ તમે એ તૈયારી ના કરી અને ડાયરેક્ટ પાર્ટ બી ના આધાર પર કાં તો કોઈક એક જ વસ્તુના વાંચી એમસીક્યુ વાંચી અને ગયા તો કદાચ તમને પેપર અઘરું લાગી શકે છે. તો આ 5 પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયેલા હતા અને એનો જવાબ આપવો મને જરૂરી લાગ્યો, એટલા માટે એક નાનકડો વિડીયો તમારી માટે બનાવેલો છે. તમારી પરીક્ષાની તૈયારીઓ તો સારી થયેલી. મારે તમને બીજી એક વાત કરવાની હતી કે જ્યારે તમે સામાજિક વિજ્ઞાનનું પેપર ખતમ કરીને આવશો તેને એમસીક્યુનું પ્રોપર સોલ્યુશન મેં તમારી માટે રેડી રાખીશ. તો તમને આ ચેનલ પર જ એનું સાચામાં સાચું પેપર સોલ્યુશન મળી જશે. તમે બીજી કોઈ જગ્યાએ શોધવાના જ હતા, આ ચેનલ પર જ આપણે એનું સોલ્યુશન કરી લઈશું. પેપર આપવા જ્યારે બી તમે જાઓ તો તમારા મમ્મી પપ્પાને પગે લાગીને જજો અને મારા તરફથી તમારું જે પેપર છે સામાજિક વિજ્ઞાનનું એની માટે તમને ઓલ ધ બેસ્ટ કહું છું કે તમારું પેપર સારામાં સારું જાય એવી મારા દિલથી શુભેચ્છા છે. તો એ વાત પર આ વિડીયોને લાઈક તો એક કરાય. મારે તમને એક બીજી નાનકડી રિક્વેસ્ટ કરવાની હતી કે મારું એક ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, તમારી ઈચ્છા હોય તમારું એકાઉન્ટ હોય ઇન્સ્ટાગ્રામનું તેના પર બી મને ફોલો કરજો, મેં અહીંયા લિંક આપેલી છે. અને બીજી એક વાત કે આજે આપણી ચેનલ છે એને 40,000 સબસ્ક્રાઈબર બી ક્રોસ કરી લીધા છે. તો 40,000 સબસ્ક્રાઈબર એટલે બહુ મોટી કમ્યુનિટી કહેવાય. તો જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું અને આ ચેનલને સપોર્ટ કર્યો એ લોકોને મારે દિલથી થેન્ક યુ કહેવું છે. તમને જો આ ચેનલ કેટલી ગમે છે એ મને કમેન્ટ બોક્સની અંદર હમણાં જ જણાવો કે તમારે આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે અને તમને આ ચેનલ કેટલી ગમે છે એટલી ખાલી મને કમેન્ટ કરીને જણાવજો. અને એ વાત પર આ વિડીયોને મારે લાઈક બી વધુમાં વધુ થાય એવું તમે પ્રયત્ન કરજો. તમારા મિત્રોને જણાવજો, એમની પાસે બી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. અને જે લોકો નવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બાજુમાં બેલ આઇકન છે તેને બી દબાવવાનું ના ભૂલતા. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર